રાજકોટ શહેરના ઘંટેશ્વર પાર્ક નજીક હાઈવે પર બે બાઇકને પૂર ઝડપે આવતી ઇકો કારે ઉલાડતા લલિતનાથ અર્જુનનાથ નામના બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બાઇક સવારને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બાઇક સવાર રોડની સામેલી સાઈડ જતો હતો ત્યારે પૂર ઝડપે આવતી ઇકો કારે તેને ઉલાડ્યો હતો. આથી બાજુમાં રોડ ક્રોસ કરી રહેલા બીજા બાઇક સવારને પણ ટક્કર વાગતા તે પણ રોડ નીચે પટકાયો હતો. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. મળતી માહિતી અનુસાર ઘંટેશ્વર પાર્કમાં રહેતો અને ત્યાં જ વેટર તરીકે નોકરી કરતો નેપાળી યુવાન લલિતનાથ અર્જુનનાથ બપોરે ઘંટેશ્વર પાર્કમાંથી બાઇક નંબર GJ03DE3244 લઈ બહાર જવા માટે સામેની સાઇડનો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઇકો કાર GJ37T2327ના ચાલકે ઠોકરે લેતા લલિતનાથનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ કારના બેકાબુ ચાલકે અન્ય એક બાઇક ચાલકને પણ ઉલાડી દીધો હતો, જો કે તેનો નજીવી ઈજા થતા ચમત્કારી બચાવ થયો હતો. અકસ્માત બાદ કાર રેઢી મૂકી ચાલક ભાગી ગયો હતો. ગાંધીધામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાઇક ચાલક બચી ગયો છે તે ઘણા સમય સુધી રસ્તો ઓળંગવા રાહ જોઈ ઊભો હતો, જે સીસીટીવીમાં દેખાય છે. ત્યાં અચાનક ઇકોની ઠોકરે ચડી જાય છે અને પાછળ નેપાળી યુવાન પણ ઠોકરે ચડે છે. મૃતક લલિતનાથને સંતાનમાં બે પુત્રો છે, જે 5 અને 3 વર્ષની વયના છે. તે 4 ભાઈમાં સૌથી નાનો ભાઈ છે. ઘંટેશ્વર પાર્કમાં નોકરી કરતા નેપાળી યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી કરતો લલિતનાથ અર્જુનનાથ નામનો નેપાળી યુવાન બાઇક લઈ પાર્કમાંથી નીકળી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રોડની વચ્ચે પહોંચતા જ પૂરપાટ ઝડપે આવતી ઇકો કારે લલિતનાથને બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે લલિતનાથ અને તેનું બાઇક ફંગોળાઈ ગયું હતું. લલિતનાથને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ સમયે ડિવાઇડર વચ્ચે ઉભેલો અન્ય એક બાઇક ચાલક પણ ઠોકરે આવ્યો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાસી ગયો હતો. ગાંધીધામ પોલીસે ગુનો નોંધી કાર કબજે કરી હતી અને નંબરના આધારે નાસી ગયેલા ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતનો બનાવ નજીકમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે તે તપાસ ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી તે જોવા મળી હતી. લલિતનાથના મોતથી બે સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવી છે. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.